હલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમેય જોતા હતા 10.2 પ્રમેય. ઈ પ્રમેયની અંદર સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળની બહારનું બિંદુ P છે, સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે કે પી ક્યુ અને પી આર બી સ્પર્શક છે એની લંબાઈ સમાન હોય છે. બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું છે, પક્ષમાં. પીમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક વર્તુળને ક્યુ અને આરમાં સ્પર્શે છે, તો સાધ્ય છે પી ક્યુ બરાબર પી આર. સાબિતી આમાં સૌથી પહેલા આપણે રચના જ કરશું. પી ક્યુ, પી ઓ અને પી આર રચો, આટલી બધી વસ્તુ રચ્યા પછી અહીં પ્રમેય 10.1 મુજબ, એટલે કે આની આગળનો 10.1 પ્રમેય હતો, પ્રમેય 10.1 મુજબ ત્રિજ્યા અને સ્પર્શ બિંદુ આગળ દોરેલ સ્પર્શક કાટખૂણે સ્પર્શે છે, એટલે કે મેં અહીં કાટખૂણો બનાવે છે, તો ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ બંને 90 ઇંચના થશે. આટલું કર્યા પછી બે ત્રિકોણો લેવાના. ત્રિકોણ પી ક્યુ ઓ અને ત્રિકોણ પી આર ઓ માં, હવે તમે આ બે ત્રિકોણની અંદર જુઓ તો કાકો બાશરત આપણે લગાડવી છે, તો સૌથી પહેલા આ ખૂણા જે આપણે સાબિત કરી નાખ્યા છે ઈ પી ક્યુ ઓ બરાબર પી આર ઓ. કેમ? તો કાટખૂણા, કાટખૂણા છે એટલે સમાન હોય. કા ક, ક એટલે કર્ણ, કર્ણ છે પી ઓ, બે ની અંદર પીઓ પીઓ છે, પીઓ બરાબર પીઓ સામાન્ય બાજુ છે, સામાન્ય એટલે કે બે ની અંદર એક જ બાજુ છે. ત્રીજી વાત, કા ક બા એટલે કે કોઈ પણ બાજુ લઈ શકો તમે, તો ક્યુ ઓ અહીંયા ઓ ક્યુ અને ઓ આર એક જ વર્તુળની ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન હોય, તો એકરૂપતાની કાકબા શરત, એકરૂપતાની કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા શરત મુજબ બે ત્રિકોણો જે આપણને આપેલા જ છે પી ક્યુ ઓ એકરૂપ, આ એકરૂપની નિશાની છે, અને ત્રિકોણ
PRO બંને એકરૂપ સાબિત થશે. હવે આ બે એકરૂપ છે તો એની CPCT શરત આવે. તો CPCT શરત મુજબ આ નવમા ધોરણમાં તમારે આવી ગયેલી શરત છે. હવે આ શરતની અંદર શું છે? તો પાંચ શરત છે એકરૂપતાની. એમાં ત્રિકોણના કુલ સ અંગ જે આવેલા હોય એ સ અંગમાંથી કોઈ પણ ત્રણ અંગથી એ પાંચ શરતો બને છે. તો એના આધારે તમે જ્યારે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરી દો તો એના બાકીના જે ત્રણ અંગ થયા એ પણ સમાન જ હોય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જે છે એ પણ એકરૂપ જ હોય છે. સીપી શેટ્ટી શરત મુજબ આપણે જરૂર કેની છે? તો પી ક્યુ. તો આમાં પી ક્યુ બરાબર પી આર ની જરૂર છે. આ બે સમાન હોય. અહીંયા આપણો આ જે પ્રમેય છે એ પૂરો થાય છે. તો આ પ્રમેયની અંદર પણ પહેલી રચનાની વાત આવે, બીજી પ્રમેય 10.1 મુજબ બે કાટખૂણા સાબિત કરવાના, ત્રીજી વાત કાકબા શરત આપણે લાવવાની છે, અને એની ઉપરથી સીપીસીટી શરત. આવી રીતના શારજ મુદ્દાઓની અંદર આ આપણને સાબિતી મળી જાય છે. એકદમ સરળ સાબિતી છે અને આનો ઉપયોગ બીજી ઘણી જગ્યાએ પણ આવશે. થેન્ક યુ.